સમગ્ર બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે બનાસકાંઠાના ડીસા પાલનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડીસામાં વહેલી સવારથી જ અંધારાપટ માહોલ સર્જાયો હતો, જેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વિઝિબિલિટીમાં ઘટાડો થવાથી વાહન ચાલકોને પરેશાન થયા હતા. ડીસા પંથકમાં વરસાદ વરસતા એક તરફ ખેડૂતોમાં ખુશી નજરે પડી રહી છે, તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તે ઉપરાંત પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં લાંબા વિસ્તાર બાદ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાલનપુરમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. પાલનપુર શહેરમાં જૂના એસટી ડેપોમાં પાણી ભરાયા હતા, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દાંતા અંબાજી પાલનપુર બાદ હવે સરહદી વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના દાંતીવાડા, પાથાવાડા, ધાનેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દાંતીવાડાના પાથાવાડા, ગુંદરી, ભેલડા સહિતના બોર્ડરના ગામોમાં વરસાદ વરસતા, જ્યારે હવે સામાન્ય વરસાદ કરતાં પણ વધુ વરસાદ જામ્યો છે, ત્યારે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે અને મગફળી, બાજરી સહિતના ખેતી પાકોને ફાયદો થશે.